નમસ્કાર મિત્રો, આ બધા મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક પગાસિયા. તો મિત્રો, આપણે જે અગાઉ 16 તારીખની આગાહી આપી હતી તેમાં જણાવ્યું હતું કે 20 તારીખથી વાતાવરણમાં ખાસો એવો સુધારો જોવા મળશે. તો તે પ્રમાણે આજે જે બંગાળની ખાડીમાં લો પ્રેશર વિશેની પણ આપણે વાત કરી હતી, તે પ્રમાણે લો પ્રેશર સિસ્ટમ આજના રોજ બંગાળની ખાડીમાં બની ગઈ છે અને હજી તે આવતા દિવસોમાં મજબૂત બની અને ડિપ્રેશન લેવલ સુધી જઈ શકે છે. તો આને લીધે જે એક વરસાદી રાઉન્ડની શક્યતાઓ છે તેમજ આજના દિવસ દરમિયાન કયા વિસ્તારોમાં વરસાદ પડશે તે વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જણાવીશું. તો વિડીયોને અંત સુધી જોજો અને જે ચેનલમાં જે પણ મિત્રો ન હોય તે નીચે લાલ સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો, જેથી કરીને આપણી જે કોઈ પણ વરસાદની અપડેટ આવતી હોય તો તમારા સુધી પહોંચી રહે. તો સૌપ્રથમ તો આપણે સિસ્ટમ વિશે વાત કરીએ. તો સિસ્ટમ જે બંગાળની ખાડીમાં બનવાની હતી તે આજના દરમિયાન લો પ્રેશર સિસ્ટમ બની ગઈ છે અને હવે તે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે, એટલે કે ધીમે ધીમે નજીક આવે ગુજરાત અથવા રાજસ્થાન, સંભવિત આ બે સેન્ટર ઉપર હિટ કરશે. એટલે હાલ તો અગાઉના દિવસો 2-3 દિવસમાં ચોક્કસ અંદાજ તો આવી જશે કે સિસ્ટમ કયા રૂટ પર આવશે, પરંતુ આને લીધે જે ઉત્તર ગુજરાત છે, કચ્છ છે, મધ્ય ગુજરાત છે, આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ લાગી રહી છે અને વરસાદી રાઉન્ડ 20-25 તારીખ સુધીની અંદર એક મોટો વરસાદી રાઉન્ડની શક્યતાઓ રહેલી છે. ખાસ કરીને જે વિસ્તારો જણાવીએ છે આ વિસ્તારોમાં સારામાં સારા વરસાદની શક્યતાઓ રહેલી છે. જોકે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ આને લીધે ભારે વરસાદ ઘણા ખરા વિસ્તારોમાં જોવા મળી શકે છે. એટલે ઓલઓવર વાત કરીએ તો આ રાઉન્ડને લીધે ગુજરાતમાં સારામાં સારો વરસાદ ઘણા ખરા ભાગોમાં જોવા મળશે, પરંતુ જે ઉત્તર ગુજરાત અને કચ્છના લાગુ વિસ્તારો છે, જો સિસ્ટમ સંભવિત રાજસ્થાન પર જાય કે ગુજરાત પર આવે તો આ જે વિસ્તારો છે ત્યાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ આ રાઉન્ડમાં લાગી રહી છે. જોકે હાલ જે નજીક આવતા જે સિસ્ટમ નજીક આવતા 1-2 દિવસમાં ચોક્કસ અંદાજ આવી જશે કે સિસ્ટમનો રૂટ ક્યાં જશે, રાજસ્થાન પર સિસ્ટમ જશે કે ગુજરાત પર આવશે. તો હાલના દિવસોમાં કોઈ મોટી વરાપ મળે તેવી શક્યતાઓ લાગી રહી નથી. 25 તારીખ પછી સંભવિત વરાપની શક્યતાઓ લાગી રહી છે. તો હાલ તે પણ કહેવું વહેલું ગણાય, પરંતુ આ તો એક અંદાજ આપેલો છે. તો આજના દિવસ દરમિયાન કયા વિસ્તારોમાં વરસાદ પડશે તે વિશેની વાત કરીએ તો આજે ખાસ કરીને જે કચ્છ છે, સૌરાષ્ટ્ર છે, મધ્ય ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે, આ વિસ્તારોમાં હળવો મધ્યમથી ભારે છૂટો થયો એ વરસાદ જોવા મળશે. ખાસ કરીને આજે વિસ્તાર આંશિક રીતે ઓછો હશે બધા દિવસો કરતા. તો ઉત્તર ગુજરાતમાં પણ છૂટો થયો એ હળવો મધ્યમ વરસાદ જોવા મળી જાય. એટલે ઓલઓવર ગુજરાતની વાત કરીએ તો આજે છૂટો થયો વરસાદ જોવા મળશે અને છૂટો થયો હોય હળવો મધ્યમ રેડા ઝાપટાથી, હળવો મધ્યમ વરસાદ અને સીમિત એવા વિસ્તારો હોય જ્યાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. તો જે સિસ્ટમ છે નજીક આવતા આપણે કાલે અથવા એના અગાઉના આગળના દિવસે તે વિશેની પણ અપડેટ આપીશું, જેથી કરીને જે સિસ્ટમનો ટ્રેક છે તે વિશેની સંપૂર્ણ માહિતી આપી શકીએ તેમજ વરસાદની માત્રા વિશે પણ સંપૂર્ણ માહિતી જે આગળની હવે અપડેટ આવશે તેમાં જણાવીશું.